એમાં બે અક્ષર આવે, એક આવે તો x a અને x શું આવશે k s h a. ઓકે આપણે આ લખ્યું છે તેમ સમાન બીજું શું આવશે x a આ બે અક્ષરમાં આવે પણ આપણે લખીશું k s h a. હવે ત્યાર પછી ક્ષ એનો પણ થશે k s h a. હવે ક્ષય છે k s h i. ત્યાર પછી દીર્ઘ, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કોને હ્રસ્વય કહેવાય કોને દીર્ઘ કહેવાય. ઓકે ત્યાર પછી હ્રસ્વય છે એનું થશે k s h u. ત્યાર પછી દીર્ઘ k s h ડબલ o. પછી એક માત્ર તો એને k s h t. ત્યાર પછી બે માત્ર k s h a i. પછી ત્રણ માત્ર k s h o. પછી ત્રણનો અને બે માત્ર એનો થશે k s h a અને u. ઓકે ત્યાર પછી શું આવ્યું k s h a m. ત્યાર પછી શું આવ્યું k s h a h. તો આ આપણે બની ગયું શોક ક્ષત્રિય નક્ષત્રની લાઈન. હવે આપણે શેની લાઈન લખવાની છે યયોગ્ય લાઈન. તો એનું થશે g n a. પાકું કરવાનું છે, યાદ રાખવાનું છે અને મારી સાથે લખવાનું છે. હું જેટલું લખું છું એટલું તમારે લખવાનું રહેશે. ના એનો પણ થશે g n a. તમાર જો આ શું કહેવાય તો વ્યવસ્થિત એને લખવાનું g n i. ત્યાર પછી શું આવે દીર્ઘ g n ડબલ e. પછી હ્રસ્વય પર હ્રસ્વવાળું g n u. ત્યાર પછી દીર્ઘવાળું g n ડબલ o. પછી ઘને એક માત્ર g n e. ત્યાર પછી ઘને બે માત્ર g n a i. પછી જ્ઞને કાનો માત્ર g n o. પછી જ્ઞને કાનો અને બે માત્ર g n a u. ત્યાર પછી જ્ઞને આગળ બિંદુ એટલે જ્ઞને માથે બિંદુ g n a m. અને સૌથી છેલ્લે જ્ઞને આગળ બિંદુ તો કે g n a h. તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્ષ સ્વર્ણ રસ ષટ્કોણ ને સૌથી જ્ઞ સુધી બારસરી શીખી ગયા. તો તમારે હોમવર્કમાં એકવાર લખવાની રહેશે અને સાથે સાથે ભાગી કરવાની પણ રહેશે. થેન્ક યુ.